राज्य में फरी कमोसमी वरसाद की आगाही करवामां आवी छे। आगामी 3-4 दिवस गाजवीज अने पवन साथे कमोसमी वरसाद वरसी शके छे। अमदावाद सहित राज्यभर में माहौल बदलाई गयो हतो। राजस्थान पर सक्रिय थयेलो वेस्टर्न डिस्टर्बन्स सीस्टम ने कारण राज्य में चोमासा की सीजन जामे होय तेवुं लागी रह्युं छे। उत्तर पूर्व राजस्थान अने तेनी आसपासना विस्तारों में तेमज दक्षिण पश्चिम राजस्थान अने तेनी आसपासना विस्तार में फैलायेला साइक्लोनिक सर्क्युलेशन ने कारण खेडूतोनी स्थिति नबळी बनी छे। गुजरात में मौसम जाने मजाक करी रह्युं होय तेवुं लागी रह्युं छे। गुजरात में ભરુનાળે માવઠું થઈ રહ્યું છે। માવઠાના લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાની આગાહી રહેશે। આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના રહેલી છે। હવામાન વિભાગ દ્વારા આવતા 3 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ડાંગ, તાપી, સુરત અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સ્થાનિક હવામાન વિભાગના સૂત્રો કહે છે કે પૂર્વ રાજસ્થાન અને તેના સંલગ્ન વિસ્તારોમાં ફેલાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં હજુ વરસાદી માહોલ રહેવાનો છે। આના કારણે જગતના તાતની હાલત વધુ નબળી બની છે। તો મિત્રો, આવતા 2-3 દિવસ માટે રાજ્યમાં હજી પણ માવઠાની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।